स्वामीनारायण जे
जय स्वामी नारायण, जय स्वामी नारायण, जय स्वामी नारायण, जय स्वामी स्मितरुचिर पूर्णेन्दुवदनः प्रफुल्लाम्भोजन् सदृश शोभाक्षियुगल कृपा पारावार श्रित सकल जीवा सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम् मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये मुक्तानन्दसमारब्धा वैकुण्ठदासमध्यगा अस्मत्सद्गुरुपर्यन्ता वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा ओमयवतारिणे श्रीस्वामि नारायणाय नमो नमः श्री हरि कृष्णाय परब्रह्मणे नमो नमः ॐ सद्गुरु चरण कमलेभ्यो
नमो बोलो श्री हरे कृष्ण महाराज ने श्री घनश्याम महाराज ने श्री स्वामी नारायण भगवान ने श्री सदगुरु देव ने આજે દિવાળીનો પવિત્ર દિવસ છે. આપણા સૌ કોઈના પ્રાણાધાર બાલોડા બાલોડા મહારાજ સિંહાસનમાં લાલ વાઘાવની અંદર નયન રમ્ય દર્શન આપી રહ્યા છે. અમાસનો દિવસ હોય, મહારાજે હાથમાં તલવાર લીધી છે. આપણા સૌ કોઈના અંતઃશત્રુઓને હણવા મહારાજે પોતાની કમરે કટારી નાખેલી છે. કાનમાં કુંડળ, કંઠમાં સરસ ગુલાબની પાખડી અને મોગરાની કળીઓનો હાર, કાને કુંડળ, માથે લાલ પાગ, બને આજ લાલ લાલ. અહો મહારાજ, ધનહો ધનહો, આવા ને આવા અમારા હૃદયમાં અખંડ બિરાજમાન રહેજો. હે વાલા, આજે દિવાળીનો પવિત્ર દિવસ છે, આસોવદ અમાવસ્યાનો દિવસ છે. અમારા હૃદય કમળની અંદર રહેલું અજ્ઞાનરૂપી અંધારું હે ના, એને તમે દૂર કરો. લોયા ધામની અંદર બિરાજતા આપણા સૌ કોઈનું વૃત્તિરૂપી દોરીએ પોષણ કરતા મોક્ષના દાતા વાલાવાલા ગુરુદેવ એમના ચરણોમાં વંદન કરીએ. સૌ સંત હરિભક્તોના ચરણોમાં વંદન કરી રાજમાતા કુશળ કુંવરબાઈના જીવનમાં આગળ વધીએ. ગરજો બેનન હરી તલાવે, ગરજો પાસ સહેજે ચલિયાવે. શક્ય હોય તો દોહરાવજો. ગરજો બેનન હરી તલાવે, ગરજો પાસ સહેજે ચલિયાવે. ગરજો કે શ્રી હરે હાથ હે બેલે, ગરજો કે શ્રી હરે હોત હે બેલે, ગરજો કે ગરજો કો કબુદી ન મેલે, ગરજો કો કબુદી ન મેલે, ગરજો
ભગવાન ને પામવાનો કેવો ખપ હોય, કેવો તરફડાટ હોય, કેવો વલવલાટ હોય, બાના જીવનમાં આજે આપણે જોઈશું. કેવી ગરજ હોય, કેવી ગરજ હોય, એ ભાવ સાથે, એમના જ ચરણોમાં પ્રાર્થના સાથે આધારાનંદ સ્વામીની લખેલી આ પવિત્ર પંક્તિઓને દોહરાવીએ, રટીએ. ગરજો બેન હરી તલાવે, ગરજો બેન હરી તલાવે, ગરજો પાસ સહેજે ચલી આવે, ગરજો ગરજો કે શ્રી હરે હોત હે બેલે, ગરજો કે શ્રી હરે હોત હે બેલે, ગરજો કો કબો દીએ ન મેલે, ગરજો ગરજો કો કબો દીએ ન મેલે, ગરજો કબો દીએ ન મેલે, ગરજો કો કબો દીએ ન મેલે, ગરજો કો કબો દીએ ન મેલે. ચરોતર પ્રદેશની અંદર આણંદ જિલ્લામાં ધર્મજ નામે અતિ રૂડું ગોકળિયું ગામ છે, ત્યાંના રજપૂત કેસરીસિંહ મહીડા કરીને છે. કેસરીસિંહ શૂરવીર પ્રકૃતિના છે, પોતે ધર્મપરાયણ જીવન જીવે છે. લગભગ સંવંત 1792ની આજુબાજુમાં એમને ઘરે પારણીય બંધાણા છે. એક પુત્રનો અને એક પુત્રીનો જન્મ થયો છે. પુત્રનું નામ કેસરીસિંહ બાપુએ ઉમેદસિંહ રાખ્યું છે, અને એમને ત્યાં જે દીકરીનો જન્મ થયો છે, દીકરીનું નામ બાપુએ કુશળ કુંવરબાઈ રાખ્યું છે. કુશળકુંવરબાઈ રજવાડાની અંદર ધીરે 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 બાળચંદ્રની પેઠે વૃદ્ધિને પામ્યા છે. પૂર્વના મુમુક્ષુ છે. આગળનો જન્મ પૂર્ણ કર્યો, એણે અંતિમ દેહ છોડ્યો ત્યારે એ સંકલ્પ સાથે છોડ્યો છે, મારા આત્માનું કલ્યાણ થાય, મને કોઈ ભગવાનના ઓલિયા સત્પુરુષની પ્રાપ્તિ થાય, મને પ્રગટ ભગવાનનો યોગ થાય, આ સંકલ્પ સાથે એણે આગળનો દેહ છોડ્યો છે. શ્રીમદ ગીતાજી યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ, તમ તમે વૈતે કાંતે સદા તદભાવ ભાવિતઃ, સદા તદભાવ ભાવિતઃ. અંતકાળે જે સ્મરણ રહે, અંતકાળે જે ઈચ્છા રહે, એ પ્રમાણે આગળનું શરીર બંધાય છે. વેદની શ્રુતિઓ અંતે યા મતિહ સાગતિહ, બા આગળનો દેહ છોડતા છોડતા એવો સંકલ્પ કરે છે, મારા આત્માનું કલ્યાણ થાય, મને ભગવાન ભેટાડે એવા કોઈ સત્પુરુષની પ્રાપ્તિ થાય, મને પ્રગટ ભગવાનનો યોગ થાય. દ્વિતીય જન્મ એમનો કુશળ કુંવરબાઈ નામે થાય છે. નાનપણથી ભક્તિપરાયણ છે. પિતાશ્રી પોતાનો રાજકારભાર ચલાવે છે, પણ આ નાની કુશળ પોતાના ઘરની અંદર લાલજી છે,
લાલજીની સાથે વાતો કર્યા કરીશ, લાલજીની સાથે રમ્યા કરીશ, લાલજીને લાડ લડાવ્યા કરે છે અને ગાયા કરે છે. હૈડાનો હાર હરે મારે રંગ ભીનો, હૈડાનો હાર હરે. રોજ સવારે ઉઠી લાલજીની સેવા કરે છે. એક ત્રાંબા પત્રની અંદર પધરાવી દૂધથી સ્નાન કરાવતા કરાવતા આંખોમાંથી પ્રેમના આંસુડા વહે છે, ગાયા કરે છે. હીડાનો હાર હરે મારે રંગ ભીનો, હીડાનો હાર હરે. પ્રેમથી રેશમી રૂમાલ લઈ એમના અંગો અંગને લૂછી સુંદર મજાના વાઘા ધારણ કરાવી સિંહાસનની અંદર પધરાવે. મંદિરમાં પધરાવી મોહનને, આહા, એટલું દિવ્ય જીવન છે, નાનપણથી ભક્તિ પરાયણ છે. મંદિરમાં પધરાવી મોહનને, ભેટો હું અંક ભરે, હો ભેટો હું અંક ભરે. હીડાનો હાર હરે મારે રંગ ભીનો, હીડાનો હાર હરે. ભગવાનની સામે નિર્નિમિષ નેત્ર જોઈ રહી છે. ભગવાન લાલજી મહારાજ એમની સામે જોવે છે. આ નાની કુશળ કુંવરબા એકી ટશે લાલજી મહારાજની સામે જોયા કરે છે, જોયા જોયા કરતી કરતી ગાયા કરે છે. અરે જગના જીવનને હું નહીં દાવું જાવા, જગના જીવનને હું નહીં દાવું જાવા, રાખીશ જતન કરે, હો બે હાથે લાલજીના ઉવારના લઈ મીઠડા લે છે, ગાય છે. રાખીશ જતન કરે, હો રાખીશ જતન કરે, રંગ ભીનો હીડાનો હાર હરે મારે રંગ ભીનો, હીડાનો હાર આહરે. રોજ ભગવાનની સેવા કર્યા કરે છે. એવામાં એક દિવસ એની માએ આવીને કીધું છે, બેટા કુશળ, ક્યાં સુધી લાલજીની સાથે રમ્યા કરીશ? તું કહે છે કે હું તમને નહીં છોડું, જગના જીવનને નહીં દઉં જવા, પણ બેટા કાલે મોટી થઈશ, તારે સાસરે જવું પડશે, ત્રાસકો પડે છે, ભગવાનને છોડીને મારે જવાનું. રાખીશ જતન કરે, માં
આ લાલજીને હું મારા હૃદયમાં રાખીશ, મારી સાથે લઈ જઈશ, સાથે લઈ જઈ અને ત્યાં નિત્ય લાડ લડાવીશ માં, પણ આ હરિને હું નહીં છોડું, આ તો મારો હૈડાનો હાર છે, મારું સર્વસ્વ છે, મારો શણગાર છે, મારા હૃદયનો ટુકડો છે, મારે રંગ ભીનો હૈડાનો હાર હરિ. આ બાજુ કેસરી સિંહ બાપુએ ચારે બાજુ રજવાડાઓની અંદર નજર દોડાવી છે, કોઈક મોટો શક્તિશાળી સમૃદ્ધિશાળી શૂરવીર પ્રજાવત્સલ રાજા હોય તો એના ઘેરે મારે મારી દીકરીને દેવી છે. આવો વલસાડની અંદર ધરમપુર તાલુકામાં ત્યાં આગળ એ સમયે સંવત 1800ની સદી હજુ ચાલુ થાય છે, સિસોદિયા સૂર્યવંશી રાજપૂત ધરમદેવજી મહારાજ ત્યાં શાસન કરે છે. મૂળ પોતે રાજસ્થાનના છે. મહારાણા પ્રતાપ જે કુળની અંદર જન્મ ધારણ કરી અને આ દેશને ખૂબ સુરક્ષિત રાખવા માટે મથ્યા હતા એ જ કુળની અંદર ધરમદેવજી મહારાજ જન્મ ધારણ કરી અને પોતે રાજસ્થાનને છોડી અહીંયા ધરમપુરની અંદર આવી વસ્યા છે. પોતાના નામથી ધરમપુર નામનું સ્ટેટ એમણે વસાવ્યું છે. દિગ્વિજય કરતા કરતા ચારેય દિશાઓની અંદર પોતાના રાજ્યની જે સીમા છે એનો વિસ્તાર કર્યો છે. પૂર્વની અંદર સહ્યાદ્રી પર્વતની માળાઓ છે, નાસિક અને ત્ર્યંબકેશ્વર સુધી પોતાના રાજ્યની સીમાને આ મહારાજ લઈ ગયા છે. પશ્ચિમની અંદર છેક સમુદ્ર કિનારા સુધી એમણે પોતાનું શાસન ફેલાવ્યું છે. ઉત્તરની અંદર વાંસદા ચીખલી સુધી પોતાનું શાસન ફેલાવી, દક્ષિણની અંદર છેક દમણ સુધી પોતે રાજ્ય કરે છે. ચારેય દિશાઓની અંદર દિગ્વિજય કરનારા ધરમદેવજી મહારાજ કોંકણ પ્રાંતના સમ્રાટ છે. કોંકણ પ્રાંતના પુરાણો એવું કહે છે, આ ભૂમિ ભગવાન પરશુરામની ભૂમિ છે. ભગવાન પરશુરામની આ ભૂમિ છે. પરશુરામની ભૂમિ ઉપર ધરમદેવજી મહારાજ રાજ્ય કરે છે. પાંચ પાંચ નદીઓ આ રાજ્યમાં વહે છે, સદાય લીલોતરી છવાયેલી રહી છે. પર્વતમાળાઓની વચ્ચે વિસ્તરેલું આ રાજ્ય દોમ દોમ સાહેબીથી દેદીપ્યમાન ઉજ્જવળ્યમાન છે. સમય જતા ધરમદેવજી મહારાજ સ્વર્ગે સિધાવ્યા છે, એમની રાણીને કોઈ પુત્ર નથી. રાજરાણીએ એ સિંહાસનની સુરક્ષા કરી રાજ્યની સુરક્ષા કરતા કરતા ઉદયપુરથી પોતાના ભાયાત સબળસિંહજી મહારાજના પુત્ર અભયસિંહજી મહારાજને પોતે તેડાવ્યા છે. ધરમપુર તેડાવી અભયસિંહજી મહારાજનો ઈસવીસન 1777માં રાજ્યાભિષેક કરી સોમદેવસિંહજી નામ ધારણ કરાવ્યું છે. સોમદેવસિંહજી મહારાજ ધરમપુરની અંદર રાજ્ય કરે છે. ધર્મજના આ કેસરીસિંહ બાપુને એ નજરમાં આવ્યા છે. 500 ગામનું ધરમપુરનું રાજ્ય સંભાળતા સોમદેવસિંહ સાથે પોતાના લાડકવાયા દીકરી કુશળ કુંવરબાઈનું વાગદાન કર્યું છે. સમય જતા એમની સાથે વિવાહ કર્યા છે. સોમદેવસિંહજી મહારાજ સૌ પ્રથમ વિવાહ કુશળ કુંવરબા મહારાણી સાથે કરે છે. ત્યારબાદ બીજી એમની ઘણી બધી પત્નીઓ છે, પણ એ બધાની અંદર
રાજાના અતિ માનીતા વાલા અને સૌથી મોટા મહારાણી કુશળકુંવરબાઈ છે. કુશળકુંવરબાઈ પોતાના પતિના ઘેરે આવ્યા છે. સસરા તો છે નહીં, સાસુબા પણ છે નહીં, પોતાના પતિની સેવા કરે છે, સાથે સાથે પોતાના પ્રાણાધાર હૃદય સમ્રાટ શ્રી ઠાકોરજીની સેવા કરે છે. ઠાકોરજીની સેવા કરે છે, પતિની સેવા કરે છે, સાથે સાથે પોતાના મહારાજાની જે બીજી રાણીઓ છે, પોતા કરતા નાની રાણીઓ, એના પ્રત્યે પોતાને બેનપણાનો ભાવ રાખે છે. આ બધી મારી બહેનો છે એવું માને છે. મારા પતિદેવ સોમદેવસિંહજી મહારાજ કેવી રીતે સુખી રહે, કેવી રીતે એમનું હિત થાય એનું ચિંતન કરતા કરતા પોતાની પોતાની જે શોક્યો છે, પોતાના પતિની જે બીજી રાણીઓ છે એનું લાલન પાલન કરે છે. સમય જતા કુશળ કુંવરબાઈ મહારાણીને એક પુત્ર રત્નનો જન્મ થયો છે. બાની ઉંમર આ સમયે 34 વર્ષની છે. કેટલી 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 છે? 34 વર્ષની ઉંમર છે. એક જ પુત્રનો જન્મ છે. રાજાને પોતાની મોટી રાણી થકી એક પુત્રનો જન્મ છે. બીજી કોઈ રાણીમાં કોઈ સંતાન નથી, કોઈ રાણીમાં કોઈ સંતાન નથી. આખાય ધરમપુર રાજ્યની અંદર આનંદ 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 છવાણો છે. રાજાને ઘેર દીકરો થયો, રાજાને ઘેર દીકરો થયો. કુશળ કુંવરબાઈ મહારાણીને ત્યાં બીજી પત્નીઓ છે, બધી વધાઈ દઈને આવે છે. બાળકુંવર માટે વાઘાઓ લાવે છે, એને માટે મોતીઓની માળાઓ લાવે છે, લાડ લડાવે છે. એક પછી એક, એક પછી એક એનું લઈ જઈ હરણ કરી કરી અને આ નાના કુંવરને લાડ લડાવે છે. રૂપદેવસિંહ મહારાજનું નામ પાડ્યું છે. એ પરંપરાની અંદર આજે પણ બધાયના નામની પાછળ દેવ શબ્દ લાગે છે. આજે પણ એમના વંશજો ત્યાં છે. રૂપદેવસિંહ મહારાજ ધીરે 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 મોટા થવા લાગ્યા છે. એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, ચાર વર્ષ, પાંચ વર્ષ, છ વર્ષના રૂપદેવસિંહજી મહારાજ થયા. ખબર નહીં, પરમાત્માને બાની વૃત્તિઓ ખેંચવી હશે એટલે સોમદેવસિંહજી મહારાજને પોતાના ચરણારવિંદની અંદર ખેંચી લીધા. નાનો અમથો હજુ કુંવર છે, છ વર્ષનો. અનેક રાણીઓ છે. રાજાનું નિધન થયું છે. મહારાણી કુશળ કુંવરબાઈ મનથી બહુ ભાંગી ગયા છે. પ્રજા વત્સલ રાજા છે, આખી પ્રજા મનથી ભાંગી ગઈ છે. ધરમપુરની પ્રજા રાજાને બહુ ચાહનારી પ્રજા હતી. હજુ તો કુંવર છ વર્ષનો છે. પ્રજા માથેથી રાજાનું છત્ર ગયું છે. આખાય ધરમપુરની અંદર શોક છવાઈ ગયો. રાણીવાસની અંદર તમામ રાણીઓમાં શોક છવાણો. કુશળ કુંવરબાઈ વિચારે છે, જો હું પણ શોકથી ઉદ્વિગ્ન થઈશ તો આ બધાને ધીરજ કોણ આપશે? પોતાના હૃદયમાં દુઃખ તો બહુ છે, પણ એ દુઃખને હૃદયમાં ને હૃદયમાં સમાવી પોતાની બીજી, પોતાના રાજાની બીજી રાણીઓ છે એને સાંત્વના આપે છે, પોતાની પ્રજા છે એને સાંત્વના આપે છે. મંત્રીઓ સાથે બેઠક કરી આખા એ ધરમપુરનું રાજ્ય મહારાણીએ હાથમાં લીધું છે.
40 વર્ષની અવસ્થા છે. કુશળ કુંવરબાઈ મહારાણીની ઉંમર 40 વર્ષની છે, કુંવરની ઉંમર 6 વર્ષની છે. શાસન હાથમાં લીધું, બીજી બધી રાણીઓ ભેગી થઈ રૂપદેવસિંહનું લાલન પાલન કરે છે. કુશળ કુંવરબાઈ મહારાણી પોતે સૂર્યવંશની અંદર જન્મ ધર્યો છે, રાજવી સંસ્કારોથી સંસ્કૃત છે. નાના રૂપદેવસિંહને રાજના સંસ્કાર આપે છે. ધીરે 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 રૂપદેવસિંહ મોટો થયો છે. સંવત 1787ની અંદર બા વિધવા થયા, ત્યારબાદ કુંવર મોટો થયો છે. કુંવર મોટા થતાં થતાં રાજપીપળાના મહારાજ અજબસિંહજી મહારાજની લાડકવાઈ દીકરી ગુમાનબાઈ સાથે કુશળ કુંવરબાઈએ પોતાના રાજકુંવર રૂપદેવસિંહનો વિવાહ કર્યો છે. રૂપદેવસિંહનો વિવાહ કરી અને પોતાના દીકરા રૂપદેવસિંહને રાજગાદીએ બેસાડી રાજતિલક કર્યો છે. પોતે રાજરાણી મટી રાજમાતા થયા છે. રૂપદેવસિંહે શાસન સંભાળ્યું છે. રૂપદેવસિંહને પણ પોતાની સૌથી મોટી રાણી ગુમાનબાઈ છે. ત્યારબાદ એના દ્વિતીય લગ્ન, તૃતીય લગ્ન, એ જમાનાની અંદર રાજાઓ અનેક લગ્ન કરતા, ઘણી બધી રાણીઓ હતી પણ એને કોઈ રાણીમાં સંતાન હતું નહીં. ત્યારબાદ ગુમાનબાઈને રૂપદેવસિંહ થકી ગર્ભ રહ્યો છે. 21 વર્ષની આયુ છે રૂપદેવસિંહજી મહારાજની. એમને ત્યાં એક નાના પુત્ર રત્નનો જન્મ થયો છે. વિજયદેવસિંહ એનું નામ રાખ્યું છે. વિજયદેવસિંહજી બાળ કુંવર છે. રૂપદેવસિંહજી મહારાજ રાજગાદી ઉપર નસીન છે. રાજમાતાના પદે કુશળ કુંવરબાઈ મહારાણી બેઠા છે, પણ હજુય આખાય રાજ્યની તમામ જવાબદારી પોતે નિભાવે છે. રૂપદેવસિંહ ગાદી નસીન થયા 1 વર્ષ વ્યતીત થયું, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, 4 વર્ષ થયા, 5 વર્ષ થયા. નાનો કુંવર વિજયદેવસિંહ ઉર્ફે વજ્રદેવસિંહ 5 વર્ષનો છે. 5 વર્ષના આ નાના રાજકુંવરે પોતાના પિતાનું છત્ર ગુમાવ્યું. કહેતા મહારાજ રૂપદેવસિંહજી પણ સ્વર્ગવાસી થયા. ફરીવાર રાજ્યની અંદર શોક છવાણ. એ દશા કેવી હશે? કુશળ કુંવરબાઈ મહારાણીના પતિ એમની બધી રાણીઓ હયાત છે. એમના દીકરા રૂપદેવસિંહજી મહારાજ એમની બધી રાણીઓ હયાત છે. એમના પતિદેવ સ્વર્ગવાસે સિદ્ધાવ્યા, એનો પુત્ર સ્વર્ગવાસે સિદ્ધાવ્યો, નાનો કુંવર વજ્રદેવ હજુ તો પાપા પગલી કરે છે. કોને છાના રાખવા? મારા પતિની રાણીઓ છે એના આંસુડાલું છું, કે મારા પુત્રની રાણીઓ છે એના આંસુડાલું છું, કે મારી પ્રજાના આંસુડાલું છું? ઘેરો શોક છવાણો. ફરીવાર રાજમાતાએ આખાય રાજ્યની પ્રજાને સાંત્વના આપી છે. પોતાના પુત્રની જે રાણીઓ છે એને સાંત્વના આપી છે, પોતાના પતિની રાણીઓ છે એને સાંત્વના આપી છે. ફરીવાર રાજકારભાર પોતે હાંસલ કરી, શાસન કરી અને પ્રજાને સુખી કરવા મથે છે, પણ હૃદયથી બહુ ઉદાસ છે. એને એમ થઈ ગયું છે કે આ દુનિયામાં સુખ નામની કોઈ ચીજ જ નથી. અહીંયા જે કોઈ આવે છે, જે કોઈ આવે છે,
બધાય વેલા મોડા જાવું છે રે, જાવું છે, જાવું છે ને દાના, ભજ ભગવાન રે જીવ, જાવું છે. પોતાના દુઃખને, પોતાના વૈરાગ્યના અગ્નિને હૃદયની અંદર ધરબે છે. જાવું છે રે, જાવું છે, એને એમ થાય છે મારો જીવડો કેમ નથી જતો, મારા પતિ સિધાવી ગયા, મારો પુત્ર સિધાવી ગયો, હજુય હું જીવું છું. ભજ ભગવાન રે જીવ, જાવું. 500 ગામની રાજ સમૃદ્ધિ મારા પતિદેવને સુખી નથી કરી શકી. 500 ગાઉની દોમ દોમ સાહેબી મારા કુંવરને સુખી નથી કરી શકી. એ ટકી નથી શક્યા, ભોગવી નથી શક્યા. હું કોણ? 72 છે આ રાજ સમૃદ્ધિને ભોગવવા કરતા હું એને વાવરું. જાવું છે રે, જાવું છે, આપો જમણે હાથે, આવે સાથે રે જીવ, જાવું છે. મહારાણી વિચાર કરે છે કે 500 ગાઉનું રાજ મારો પતિ એની સાથે નથી લઈ ગયો, 500 ગામનું રાજ મારો પુત્ર એની સાથે નથી લઈ ગયો, હું નથી લઈ જવાની. એક દિવસ મારે આ બધું મૂકીને જવાનું છે. એના કરતા જમણે હાથે દેવા માંડું, જેટલું મારાથી સત્કર્મ થાય એટલું કરી લઉં અને ભગવાન ભજી લઉં તો મારો આખો સુધરી જાય. જાવું છે રે, જાવું છે, માલ ધન મેલી ઠાલુ ઠેલી રે જીવ, જાવું. તરત કુશળ કુંવરબાઈ મહારાણીએ પોતાના મંત્રીઓને બોલાવ્યા છે. પોતાના દિવાન કૃષ્ણરાવ અતિ ભગવદ્ ભક્ત છે, મરાઠા છે, જ્ઞાતિએ કરીને વિપ્ર છે. એટલું જ નહીં, શાસ્ત્રોમાં પાર ને પાયમાં છે, કેતા સાક્ષર વિદ્વાન છે. દિવાનની સાથે બેઠક કરી મહારાણીએ પોતાના હૃદયની વાત મૂકી છે. મંત્રીઓએ બધાએ બાની વાતને સ્વીકારી અને રાજ્યની અંદર ઠેર 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 પ્રજાના કલ્યાણ માટે કાર્યો કરવાનો આરંભ કર્યો છે. કોઈ ગરીબ દેખાય તો એને અન્ન વસ્ત્ર આપે છે, કોઈ બ્રાહ્મણ દેખાય એને દક્ષિણાઓ આપે છે. બાઈએ પોતાના રાજ્યની અંદર એક સરસ મજાની ધર્મશાળાનું નિર્માણ કર્યું છે, સંકલ્પ કર્યો છે. આ ધર્મશાળાની અંદર તીર્થયાત્રાએ નીકળતા કોઈ ભગવાનના ઓલિયા સાધુ આવશે અને એ મને ભગવાન ભેટાડશે. ધર્મશાળાનું નિર્માણ કરી અને ત્યાં બાઈએ સદાવ્રત ખોલ્યું છે. અહો, રાજકુંવર વજ્રદેવ ધીરે ધીરે મોટો થાય છે. બાઈએ રાજમહેલની અંદર જ, રાણીવાસની અંદર જ સત્સંગ અને ભજનનો અખાડો ચાલુ કરી દીધો છે. આહા, એનું એ જ પદ ઘૂંટ્યા કરે જ હૈડાનો હાર હરી, પરમાત્માના સ્વરૂપની અંદર પોતાનું ચિત્ત ચોંટાડ્યું છે. મારે રંગ ભીનો હૈડાનો હાર હરી. રોજ સવારે રાજમાતા 3 કલાક સુધી પોતાનો દેહ વિધિ કરે છે. ત્યારબાદ ઠાકોરજીના મંદિરની પાસે આવે છે, ઠાકોરજીની સેવામાં લાગી જાય છે.
મંદિરમાં પધરાવી મોહનને રાજકાજને સંભાળતા નથી. સ્નાનાદિકથી પરવારી તુરંત દેવાલયની અંદર આવી ઠાકોરજીની સેવામાં લાગે છે. ઠાકોરજીને દૂધથી સ્નાન કરાવે છે, સુંદર મજાના વાઘા ધારણ કરાવે છે, શણગાર ધારણ કરાવે છે, ઠાકોરજીની આરતી કરે છે. ઇતિહાસ એમ લખે છે, 3-3 કલાક સુધી બા ઠાકોરજીને લાડ લડાવે છે. મંદિરમાં પધરાવી મોહનને ભેટો હોયંક ભરે હો. પોતાના પતિની રાણીઓ છે એને પોતાની સાથે લે છે, ઠાકોરજીની સેવાનો લાભ એને પણ આપે છે. પોતાના પુત્રની રાણીઓ છે, પુત્રની રાણીઓને પણ ઠાકોરજીની અંદર હેત કરાવે છે. ભેટો હોયંક ભરે મારે રંગ ભીનો હૈડાનો હાર હરી. પોતાના પતિની રાણીઓ, પોતાના પુત્રની રાણીઓ બધીઓને ભેગી કરી રાજમાતા સમજાવે છે, આજથી આ લાલજી છે, આ નંદકુંવર છે, એ જ આપણો પતિ છે, એની સેવા કરો, એની સેવા કરો. આખાય રાણીવાસની અંદર ભક્તિ ભીનું વાતાવરણ છવાયું. 3 કલાક સુધી ઠાકોરજીની સેવા સમાપન કર્યા બાદ એક પુરાણી વિપ્રને બોલાવ્યો. વિપ્રનું પૂજન કરી શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરે છે. 3-3 કલાક સુધી શ્રીમદ ભાગવતનું શ્રવણ રાજમાતા કુશળ કુંવરબાઈ પોતે કરે છે, પોતાના પતિની રાણીઓને કરાવે છે, પોતાના પુત્રની રાણીઓ છે બધીઓને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવે છે. દૈનિક ક્રમ છે. ઠાકોરજીની સેવા 3 કલાક પરવારી, 3 કલાક સુધી શ્રીમદ ભાગવતમાં ભગવાનના ચરિત્રોનું પાન કરી ત્યારબાદ દિવસના અંતિમ પ્રહરે રાજકચેરીમાં જાય છે, મંત્રીઓ સાથે બેઠક કરે છે. 3 કલાકમાં 500 ગામના રાજનું તમામ કાર્યને આટોપી ફરીવાર દેવાલયની અંદર આવી ઠાકોરજીની સેવામાં લાગી જાય છે. આહા, એ ધરમપુરના રાણીવાસનું કેટલું ભક્તિ ભીનું દિવ્ય મગમગતું વાતાવરણ હશે. ભેટો હોયંક ભરે બધી રાણીઓ નંદલાલાને કીર્તનો ગાય ગાય અને રીઝવે છે. આહા, બા પોતે જાતે સેવામાં લાગ્યા છે. સંવત 1862ની સાલ આવી છે. ભગવાન શ્રીહરિ વિચરણ કરતા 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 સંતો અને હરિભક્તો સાથે અડાલજ પહોંચ્યા છે. અડાલજમાં સ્નાન કરી સંકલ્પ કર્યો છે કે આ રૂડાદે મહારાણી હાલ હયા ધર્મપુર સ્ટેટની અંદર રાજ્યનો કારભાર સંભાળતા રાજમાતા કુશળ કુંવરબાઈ, એને અમારો યોગ થાવો, એને અમારો વિયોગ થાવો, એને અમારો સંયોગ થાવો. અને આ બાજુ ધર્મપુરમાં કુશળ કુંવરબાઈ મહારાણીના હૃદયમાં એક વિરહાગની જ્વલિત થયો છે, પ્રજ્વલિત થયો છે. બા ભડકે બળ્યા છે. ક્યારે 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 મને પરબ્રહ્મ મળે. આહા, ઠાકોરજીની આગળ બેસે, ઠાકોરજીની આગળ બેઠા બેઠા કીર્તન ગાય છે. કીર્તન ગાતા ગાતા બાના આંખમાંથી આસુડાની ધાર થાય છે. હવે એને
આ લાલજીની સેવાથી તૃપ્તિ નથી થતી, હવે આનાથી એને સંતોષ નથી. એને એમ થાય છે, બે ભુજાઓ ફેલાવી અને ક્યારે મને એ ભેટે, ભેટો હોય અંક ભરી. શબ્દોને ગાતા ગાતા રડી પડે છે. લાલજી હાથમાં માખણનો પિંડો લઈ એમને એમ બેઠા જ ભૂજાઓ નથી ફેલાવતા. વિનવે છે હાથ જોડી, ફેલાવો ને લાલા, લાલા તમે તમારી ભૂજાઓમાં મને નહીં સમાવો. બીજી રાણીઓ પાસે આવી બાને વાંસામાં હાથ ફેરી સાંત્વના આપી, એમના લાશ આંસુડાઓ લૂછી ધીરજ આપી અને ત્યાંથી લઈ જાય છે. રોજનો ક્રમ થયો છે. રોજ આવી બા લાલજી પાસે કીર્તન ગાય, કીર્તન ગાતા ગાતા રડી પડે છે. વરનંદલાલ વરો. એક દિવસ ઠાકોરજીની સેવામાંથી પરવારી શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવા બેઠા છે અને દશમ સ્કંદની કથા ચાલે છે. કુંદનપુરના મહારાજા ભીમદેવસિંહજી, ભીમકસિંહજી મહારાજની લાડકી દીકરી રૂકમિણીના લગ્ન લેવાયા છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. આહા, શુકદેવજી મહારાજ લખે છે. આ પુરાણી કુશળ કુંવરબાઈ મહારાણીને સંભળાવે છે. રાણી રૂકમિણીએ, રાજકુમારી રૂકમિણીએ એક પત્ર લખવાનો આરંભ કર્યો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. હે દ્વારિકાધીશ, તમારા ગુણોનું શ્રવણ કરી મારું ચિત્ત તમારી અંદર ખેંચાયું છે. વહેલી તકે આવી મારો હાથ જાલો, વહેલી તકે આવી મારો હાથ જાલો. હું ટેક લઈને બેઠી છું, પરણો તો તમને જ, પરણો તો પુરુષોત્તમ પરણો, નહીં તો કુવારી મરો. રૂકમિણી કાગળ લખે છે, દ્વારિકાધીશને જો તમે નહીં આવો તો ઝેર ખાઈને આપઘાત કરીશ, પણ દમઘોષના દીકરા શિશુપાલને નહીં વરું, નહીં તો કુવારી મરો. વરનંદલાલ વરો. હે દ્વારિકાધીશ, વેલા 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 આવો પ્રભુ, હું જાણું છું હું તમારે લાયક નથી. પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર, ગુરુવર્ચનાદિ વિરલમ ભગવાન પરેશ. પત્રમાં લખે છે, હે પ્રભુ, મેં કોઈ પૂર્ત કર્મ કર્યા હોય, મેં કોઈ જીવો ઉપર દયા કરીને જળાશયો બંધાવ્યા હોય તો તમે એને ધ્યાનમાં લેજો. કુશળ કુંવરબાઈ સાંભળે છે, તેને એમ થાય છે કે આ આ રૂકમિણીની વાત છે કે મારી વાત છે? પૂર્વના સંસ્કાર એના ઉદય થાય છે. પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર. હે નાથ, મેં ક્યારેય પૂર્ત કર્મ કર્યા હોય મારો હાથ જાલજો, મેં ક્યારેય ઇષ્ટ કર્મ કર્યા હોય, તમારું યજન કર્યું હોય, યજ્ઞો કર્યા હોય, ક્યારેય મેં તમારા ભજનના નિયમો પાળ્યા હોય, પાતિવ્રત્ય વ્રતને અખંડિત રાખ્યું હોય, મેં દેવ સાધુ બ્રાહ્મણોની પૂજા કરી હોય, તો હે દ્વારિકાધીશ મારો હાથ જાલો. કુશળ કુંવરબાઈ મહારાણી ખોવાયા છે. મનોમન વિચાર કરે છે કે મારી કથા છે કે રૂકમિણીની કથા. આરાધિતો યદિ ગદાગ્રજ એત્ય પાણી, ગૃહણા તુમેન દમ ઘોષ સુતાદયોન્ય. હે નાથ, પધારો પધારો પધારો, આવી મારો હાથ જાલો. ભગવાન દ્વારિકાધીશ આવી રૂકમિણીનો હાથ જાલી
હરણ કરી પોતાના રથમાં બેસાડી લઈ ગયા છે. કુશળ કુંવરબાઈ મહારાણીએ કીધું છે, વિપ્ર ભટડા કથામિક કથામિક. જે ભગવાને રૂકમિણીનો હાથ જાયલો, જે ભગવાને રૂકમિણીનું કાંડું જાયલું, એ ભગવાન જ્યાં સુધી મારું અને તારું કાંડું ના જાલે ત્યાં સુધી મારું ને તારું કલ્યાણ ના થાય. તું આખી જિંદગી કથા કરે રાખ તોય ભલે, હું આખી જિંદગી કથા સાંભળે રાખું તોય ભલે, પ્રગટ ભગવાન ના મળે, જ્યાં સુધી પ્રગટ ભગવાન ના મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે, ચેન નહીં પડે, ચેન નહીં પડે. કથાને બંધ રખાવી આજે રાજ કચેરીની અંદર ન જતા રાજમાતા સીધા દેવાલયમાં આવ્યા છે. ઠાકોરજી આગળ બેસી પોતાના સાડલાનો પાલવ પાથરી વિનવે છે, હે પ્રભુ, રૂકમિણીનું કાંડું તમે જાલ્યું, શું મારું નહીં જાલો? મહારાજ, આ અભાગણીનો તમે હાથ નહીં જાલો? વિનવે છે, મારી સારલ જો અવિનાશી રે, એ જાણી જન્મો જન્મની દાસી. એ નાથ, હું તારી જન્મો જન્મની દાસી છું, મારું કંડું નહીં જાણ. વિનવેશ, એક વાર તો જાલ. પોતાનો જમણો હાથ, પોતાના જમણા હાથનું કાંડું છેક લાલજી સુધી લઈ જાય, એના જમણા હાથ સુધી લઈ જાય, પણ લાલજી હાથમાંથી માખણનો પિંડો નથી મૂકતા. ત્યાં ને ત્યાં હાથ એનો ઢળી જાય, રાજમાતા મૂર્છા ખાઈને ત્યાં ને ત્યાં પડી જાય છે. બધી રાણીઓ ભેગી થઈ ઉચકી અને એમને સુવાડે છે. એમ થાય, હવે ક્યારે મને શ્યામ મળે, ક્યારે મને ગિરધર ગોપાલ મળે, ક્યારે મને દ્વારિકાધીશ મળે. રાણીઓ જુદા જુદા ભોજન લાવે છે, રાજમાતા એને ઠેલી દે છે, હવે મને આ ભોજન નથી ભાવતા. રાણીઓ રાજના સમાચાર લાવે છે, સગાવાલાના સમાચાર લાવે છે. રાજમાતા કે, મારે હવે કોઈ વાત સાંભળવી નથી, મને એ સંભળાવો મારો નાથ ક્યારે આવશે, ક્યારે આવશે. ભોજનિયો તે નવ ભાવે રે, એજે અમને શ્યામ રે બિના સુખ નાવે, શ્યામ રે બિના સુખ નાવે રે. અયોધાજી અમને શ્યામ રે બિના સુખ નાવે. એક જ રટણ કર્યા કરે છે, મારો શ્યામ આવે, મારો નંદલાલ આવે, રૂકમિણીનો નાથ આવી અને મારું કાંડું જાલે. સગા ન દીઠા સોહાયે, મંદિર ખાવા ધાયે, સગા ન દીઠા સોહાયે. રાજમહેલો હવે એને જેલ જેવા લાગે છે, જેલ જેવા, જેલ જેવા. મંદિર ખાવા ધાયે, ભોજન તેનવ ભાવે રે, અમને શ્યામ રે વિના સુખ નાવે. 80 વર્ષની વૃદ્ધ કાયા ભગવાનના વિયોગમાં થર 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 કંપે છે. રજની માનીંદ ત્યાગી, રાતની અંદર પડખા ફરે છે, ઓશિકું ચોળીને ડૂચો વાળી દે છે, આસુડાથી ભીંજવી નાખે છે. રજની માનીંદ ત્યાગી, અરે લગની એ સાથે લાગી, રજની માનીંદ ત્યાગી,
લગનીએ સાથે લાગે કાનને કોઈ. બીજી રાણીઓ આવી, કુંવર વજ્રદેવને લાવી, તેડી લાવી અને રાજમાતાને રમાડવા માટે આપવા જાય. એમ કે કોણ કાનો આવ્યો? કાનને કોઈ તેડી લાવે રે. આ નહીં, કાનાને તેડીને લાવો. અમને શ્યામ રે વિના સુખ નાવે રે, શ્યામ રે વિના સુખ નાવે રે. રોજ વલવલે છે, આખી રાત ભગવાનના વિયોગમાં ને વિયોગમાં રુદન કરતા કરતા વ્યતીત કરે છે, વળી સવારે સેવામાં લાગી જાય છે. ધર્મશાળાની અંદર કોઈ સાધુ સંતો આવે, એમના ચરણ પખાળે છે, એમના થકી ભગવાનની વાતો સાંભળે છે, એમની સેવા કરે છે. એક દિવસનો સુમાર છે, પોતાના રાજ્યના બગીચાની અંદર ઠાકોરજી માટે ફૂલ લેવાને માટે રાજમાતા ગયા છે. ત્યાં જોયું છે તો એક ઓલિયા ફકીર સંત ભગવાનના ધ્યાનની અંદર મસ્ત થઈને બેઠા છે. આહા, શીતળ શાંત એમની મુખાકૃતિ છે. શરીર ઉપર બીજા કોઈ પ્રકારનો વિશેષ ઠાઠમાઠ નથી, એકદમ સૌમ્ય મૂર્તિ સંત બેઠા છે. પદ્માસન લગાવ્યું છે, બંને હાથ ઘૂંટણે ટેકવ્યા છે, આંખો બંધ કરી ભગવાનના ધ્યાનની અંદર મસ્ત છે. બાએ આ મહાત્માના દર્શન કર્યા છે, હૃદયમાં એકદમ શાંતિ 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 થઈ ગઈ છે. ભગવાનનો વિયોગ છે એ થોડોક શાંત થયો છે સંત દર્શનથી. શેનાથી? ભગવાનનો વિયોગ શાંત થયો છે શેનાથી? હૃદયની વેદના દાઢી થઈ છે. પોતાના નિત્ય નિયમ મુજબ ઠાકોરજીની સેવા કરી સાધુ સંતોના ચરણ ધોવા માટે રાજમાતા આવ્યા છે. જ્યાં આ નવા પરમહંસ આવ્યા છે એમના ચરણ પખાડવા માટે જાય ત્યાં એ સંતે પોતાના ચરણ ખેંચી લીધા. બાને એમ થયું, અરર અરર અરર, હું એટલી અભાગણી છું, કાન કુંવર તો મારું કાંડું જાલતો નથી, સંતના ચરણ મેળા એણે ખેંચી લીધા. પરમહંસ બોલ્યા છે, અમે ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ, ક્યારે સ્ત્રીનો સ્પર્શ નથી કરતા. રાજમાતા દૂર હટી ગયા છે. રખે મારાથી કોઈ સંતોનું હૃદય દુભાય. પોતાના દિવાન કૃષ્ણરાવને બોલાવ્યા છે, એક પવિત્ર ભૂદેવને બોલાવ્યા છે. દિવાન કૃષ્ણરાવ અને પોતાનો કુંવર વજ્રદેવ એ બંને પાસે ભૂદેવ દ્વારા એ સંતની પૂજા કરાવી છે. એને એમ થયું, આવા સાધુ કોઈ દિવસ જોયા નથી, કોણ હશે? ઓળખાણ કરાવી છે. ગઢપુરની અંદર નિવાસ કરતા ભગવાન સ્વામિનારાયણના એ સંત પરમ ચૈતન્યાનંદ સ્વામી છે. વિચરણ કરતા કરતા ધરમપુર આવ્યા છે. એની પાસે રાજમાતાએ હવે સત્સંગ ચાલુ કર્યો છે. આડો એક પડદો રાખે છે, પડદાની પાછળ બા પોતે બેસે છે, પોતાના પતિની રાણીઓ અને પુત્રની રાણીઓને સાથે બેસાડે છે. પોતાના રાજકુંવર વજ્રદેવ અને પોતાના દિવાન કૃષ્ણરાવ બંને પાસે પ્રશ્નો મૂકી મૂકી અને સ્વામી પાસે કથા કરાવરાવે. રાજમાતા પૂછાવે છે, પૂછો ને જગતમાંથી વૈરાગ્ય કેમ થાય? બે હાથ જોડી દિવાન સ્વામીને પૂછે છે, જગત નાશવંત કેમ જણાય સ્વામી? સ્વામી ઉપદેશ આપે છે. પડદાની પાછળ બેઠા બેઠા બા સાંભળે છે.
જગતની અંદરથી વૃત્તિ તો સહજ તૂટી ગયેલી હતી, પરમાત્માના આ સંતના યોગથી, મોટા સત્પુરુષના યોગથી ભગવાનમાં હેત તો હતું જ, પણ હવે એ હેત છેક ગઢપુર પહોંચ્યું છે, ગઢપુર પહોંચ્યું છે. થોડા દિવસ સુધી સ્વામીનો સમાગમ કર્યો છે, ત્યારબાદ સ્વામીને પોતાના રાજમહેલની અંદર પધરામણી કરાવી છે. પોતાના રાજની અંદર રોજ એ હાથીએ સવારી કાઢી અને સ્વામીનું ભાવ પૂજન કરે છે. સમય જતા શ્રીજી મહારાજે ગઢપુરથી આપણા આદિ ગુરુદેવ સદગુરુ મુક્તાનંદ સ્વામીને મોકલ્યા છે. સ્વામી ભાવનગરથી વહાણમાં બેસી અને વલસાડ આવ્યા છે, વલસાડથી પગપાળા ધરમપુર આવ્યા છે, ધરમપુર પરમ ચૈતન્યાનંદ સ્વામીને મળ્યા છે. પરમ ચૈતન્યાન સ્વામીએ મુક્તાનંદ સ્વામીને જે અહો ગુરુદેવ તમે હાથીની અંબાડીએથી ઉતરી અને મુક્તાનંદ સ્વામીને પોતે પધરાવવા માટે વિનંતી કરી. મુક્તાનંદ સ્વામી કે આપણે હાથીએ બેસવા નથી આવ્યા, આપણે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદમાં બેસવા આવ્યા. સ્વામી ધરમપુરની મહારાણીના ભાવમાં અને ભાવમાં હાથી સવારી ના રહેશો, ચાલો મહારાજના ચરણારવિંદમાં. સમાચાર મળ્યા છે બાને કે ગુરુદેવ આવી અને ચેલાજીને લઈ જાય છે, આવી અને વિનંતી કરાવી છે, મારા જીવનું કલ્યાણ થાય એવું તો કરો, તમે સુખેથી જજો પણ થોડા દિવસ રહ્યો. આયા સદગુરુ મુક્તાનંદ સ્વામી ધરમપુરની અંદર રોકાયા છે. રોજ પ્રગટ ભગવાન સ્વામિનારાયણની લીલાચરિત્રોની વાતો કરે છે, એમના ઐશ્વર્ય પ્રતાપની વાત કરે છે, એમના કરુણાની વાતો કરે છે, દયાના સાગર ભગવાનની ભક્તવત્સલતાની વાતો કરે છે. ધીરે 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 કુશળ કુંવરબાઈની પ્રીતિ સહજાનંદ સ્વામીના ચરણોમાં એકદમ દ્રઢ થઈ છે. મુક્તાનંદ સ્વામી નીકળે છે, કુશળ કુંવરબાઈ મહારાણી પોતાના હાથે એક કાગળ લખે છે, કાગળ લખે છે, કાગળ લખી અને મુક્તાનંદ સ્વામીને અપાવે છે. ભગવાન સ્વામિનારાયણને આપજો. બંને સંતો ધરમપુરથી વિદાય થયા છે. આજ દિવસ સુધી સમાયેલી વિરહની વેદના ફરીવાર ભભૂકી ઉઠી છે. વાલા વિના હવે મને પ્રગાઢ ભગવાનની વાતો કોણ કહેશે? હા હા, મંદિરમાં આવી રાણીઓ સાથે સ્વામી પાસેથી સાંભળેલી વાતોને વાગોળે છે. વાગળતા 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 એની આંખોથી આંસુડા દે છે. આ બાજુ બંને સંતો ગઢપુરની અંદર આવ્યા છે. ગઢપુરમાં ભગવાન શ્રીહરિને બાનો પત્ર આપ્યો છે, બાનો પત્ર આપ્યો. ભગવાન શ્રીહરિએ પત્ર વાંચ્યો છે, કુશળ કુંવરબાઈ મહારાણીનો ભાવ જાણ્યો. બધાએ સંતો હરિભક્તોને આદેશ કર્યો, આપણે ધર્મપુર રવાના થવું છે. આ બાજુ ધર્મપુરની અંદર વાલા વિના વ્રેહની રે મુને એવી અંતર અંતર પીડાયતી થાય છે વાલા વિના. રોજ આરજુ કરે, હે નાથ ધરમપુર વેલા વેલા પધારો, વેલા વેલા પધારો. ગઢપુરની અંદર ભગવાને ધરમપુર જવાની વાત કરી. રાણીવાસની અંદર બેઠેલા લાડુબાને જીવુબા કહે, મહારાજ પીલોના રાજ્યમાં તમને અમે નહીં જવા દઈએ, ત્યાં તો નહીં જ. એક બાજુ જીવુબાને લાડુબાનો પ્રેમ છે,
બીજી બાજુ ધરમપુરની અંદર કુશળ કુંવરબાઈ રાજમાતા ભગવાનને તલખે છે, ભગવાન મૂંઝાયા છે, મારે કોની ભેગું રહેવું. ગરડામાં આ રાજરાણીઓ રાજમાતાઓ આરે રહેવું કે ધરમપુરમાં એ રાજમાતા આરે રહેવું. વલવલે છે વાલા વિના ખાતા રે પીતા એ સુતા સ્વપ્નમાં, ખાતા રે પીતા થાળ જમવા બેઠા હોય રાજમાતા, કોળિયો મોઢે સુધી એમને એમ રહી જાય અને એનું મન સીધું ગઢપુર પહોંચી જાય. ખાતા રે પીતા સુતા હોય, સ્વપ્ન જોતા હોય, જબકીન તરત જાગી જાય. એ ના થાય જબકીને તરત જગાય છે વાલા વી નથી આવ્યા, નથી આવ્યા, ક્યારે આવશે? વ્રેહની રે મારા થોડા દિવસ વ્યતીત થાય, ફરી વાર જીવુબાને લાડુબાને પૂછે અમે ધરમપુર જઈ. ના મહારાજ, એ ભીલોના રાજ્યમાં તો તમને ના જ જવા દઈએ. વ્રેહની રે સમય ઉપર સમય વ્યતીત થાય છે, ભગવાન ગઢપુરથી નીકળી શકતા નથી. કુશળ કુંવરબાઈ મહારાણીની પીડા વધતી જાય છે. 80 વર્ષની કાયા થરથર ધ્રુજે છે, હવે વિયોગ સહન થાય એમ નથી. મહારાણી કુશળ કુંવરબાઈ બીજો પત્ર લખે છે, 5 ઘોડેસવારોને તૈયાર કરી પત્ર આપી પોતાની સાથે સાકરીઓ મુરબ્બો બનાવ્યો. કેરીની છાલ ઉતારી છીણી છીણી એમાં સાકર ભેળવી મુરબ્બો તૈયાર કર્યો છે. એટલું જ નહીં, તાજી શાળને લઈ પોતાના હાથે એક એક દાણાને ફોલે છે. શાળ માથેથી ફોતર્યું ઉતારે છે, અંદરથી ડાંગરનો દાણો કાઢી ચોખાનો દાણો કાઢી એકત્રિત કરે છે. જો નખ વાગી જાય, દાણો ભાંગી જાય, એ ક્ષત દાણાને દૂર કરી અક્ષત અક્ષત ભેગા કરી પોટલી બાંધે છે. નાથ તો નહીં પધારે, પણ નાથની સેવામાં આ દાસીની આટલી ચીજ પહોંચે. શાળ લઈ ફોતરું ઉતારે, ફોતરા ઉતારતા ઉતારતા પરમ ચૈતન્યાનંદ સ્વામીને યાદ કરે, ફોતરા ઉતારતા ઉતારતા મુક્તાનંદ સ્વામીને યાદ કરે. મુક્તાનંદ સ્વામીને યાદ કરતા 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 મહારાજના સ્વરૂપની અંદર ખોવાઈ જાય, દાણો એમને એમ રહી જાય અને બા ભગવાનના સ્વરૂપમાં લાગી જાય. વળી રડી પડે, ક્યારે આવશે? વાલા વિના એક એક ચોખાને ભેગા કર્યા, મુરબ્બો તૈયાર કર્યો, પત્ર લખ્યો, 5 ઘોડેસવારને આપી ગઢપુર રવાના કરી અને કીધું છે, જાજા 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 મારા હેતથી પ્રણામ કેજો અને ભગવાનને કેજો કે 80 વર્ષની ડોશી ધરમપુરમાં બેઠી બેઠી તમને તલખે છે, એને કૃતાર્થ કરો નાથ, કૃતાર્થ કરો. 5 સવાર મુરબ્બો શાળ અને આ પત્ર લઈ ગઢપુર આવ્યા છે. ભગવાન શ્રીહરિના હાથમાં પત્ર આપ્યો, પત્ર જોતા જ મહારાજની આંખમાં આંસુ આવી ગયા છે, બા અમને તલખે છે. પત્ર જોઈ વાંચી ચોખાને હાથમાં લઈ ઉછાળતા ઉછાળતા લાડુબાને જીવુબાને કહે છે, જુઓ તો ખરા, આની ભક્તિ તો જુઓ, અણી શુદ્ધ ચોખા અમને મોકલ્યા છે, અમારા વિરહ એ તલપાપડ થાય છે. રજા આપો, અમને આજ્ઞા આપો, અમે ધરમપુર જઈ. ના મારા, એ ભીલોના રાજ્યમાં જાઓ અને તમને કંઈક થઈ જાય તો એમ ના જવા દઈએ. ભગવાન શ્રીહરિ અતિશય મૂંઝાયા છે. પેલા 5 સવારને 2 દિવસ રોક્યા, મહારાજે પોતે જાતે પત્ર લખ્યો છે,
કુશળ કુંવરબાઈ મહારાણીને આશ્વાસન આપ્યું, સાથે પોતે નથી જઈ શકતા એટલે પોતાની ચાખડી આપી છે, પોતાને હાથ લૂછવાનો રૂમાલ આપ્યો છે, અશ્વારોને વિદાય કર્યા છે. અશ્વારો તાબડતોબ ધરમપુરની સીમમાં આવ્યા, બાને આવી પત્ર આપ્યો છે, પત્ર આપ્યો, ચાખડી આપી. ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણની ચાખડીમાં શીશ ઝુકાવી બા ત્યાંને ત્યાં ઢળી પડ્યા. ચાખડી આવી, ચાખડીનો ધારણ કરનાર ના આવ્યો, ચાખડીનો ધારણ કરનાર ના આવ્યો. આ ચાખડીને શું કરીશ? ઘરડાનો ધંધો મને કામ ન લાગે, ઘરડાનો ધંધો મને કામ ન લાગે, મળવાને મન લલચાય છે. ચાખડી નહીં, રૂમાલ નહીં, કાગળ નહીં, મારે પ્રગટ ભગવાન જોઈએ. પ્રગટ ભગવાન વાલા વિના બ્રેહની રે મુને, આરે એવી અંતર અંતર પીડા અતિ થાય છે વાલા. ભગવાન વારે વારે ગઢપુરની અંદર જીવબા લાડુ પાસે વિનવણી કરે, મને ધરમપુર જવા દો, ધરમપુર જવા દો. કોઈ વાતે રજા મળતી નથી. ભગવાન પુરુષોત્તમ નારાયણે નિર્ણય કર્યો છે, 80 વર્ષની તરફડતી ઝૂરતી મારા વિયોગની અંદર કંપતી ધ્રુજતી એ ડોશીને મારે મારા સ્વરૂપનું સુખ આપવું છે. એક દિવસની રાત છે, બધાને યોગ નિદ્રામાં નાખી ભગવાન શ્રીહરિ ગઢપુરથી રાતો રાત કોઈને સાથે લીધા વિના ભાગ્યા છે. દોડતા 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 ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર નિવાસ કરીને રહ્યા છે, ગુપ્તવાસ માર્યા છે. સુંદર પગી, જોબન પગી, તખા પગી બધાને કહી દીધું છે, કોઈને કહેશો નહીં કે હું અહીંયા છું. ભગવાનને ખબર છે કે પાછળ વોરંટ આવશે. ચારેય બાજુ શોધખોળો ચાલી, ભગવાન થોડી વાર નિવાસ કરીને રહ્યા, પણ જીવબા અને લાડુબાઈ કઈ જાય એમ નહોતા. આહા, ભગવાન વરતાલની અંદર ગુપ્તવાસમાં છે, ધરમપુરની અંદર મહારાણી કુશળ કુંવરબાઈ તલખે છે, આ બાજુ ગઢપુરની અંદર જીવબા અને લાડુબા તલખે, બેને વિયોગ થાય, બે બાજુથી સાદ ઉપડે, હે નાથ પધારો પધારો, વાલા વિના વ્રેહની રે, ક્યાં જાવ? ભગવાન હલવાણા છે. વડતાલથી એક પત્ર લખ્યો છે, ગઢપુર મોકલ્યો, અમે વડતાલમાં છીએ, તમે બધા તૈયાર થઈ જાઓ, જેવો અમારો બીજો પત્ર આવે એટલે ભાવનગર બંદરેથી દરિયાઈ માર્ગે તમે બધા નવસારી આવો, અને નવસારીથી ધરમપુર આવજો, અમે ધરમપુર જઈએ છીએ. ભગવાન શ્રીહરિ વડતાલમાં નિવાસ કરી રહ્યા. આ બાજુ કુશળ કુંવરબાઈને એમ થાય છે કે ભગવાનની પહેલા મને કાળ તો નહીં આંબી જાય ને, ભગવાન મારું કાંડું જાલે એ પહેલા કાળ તો નહીં મને ખેંચે ને. દેવાનંદ કહે ક્યારે હવે દેખશું રે, ત્રીજો પત્ર લખ્યો. દેવાનંદ કહે ક્યારે હવે દેખશું રે, કોઈ પ્રકારના સમાચાર મહારાજના નથી મળતા. ત્રીજો પત્ર લખી મહારાણી કુશળ કુંવરબાઈ લખે, હે સ્વામીન, જન્મો જન્મથી તમને તલખું, હવે મારો જીવડો અકળાય છે નાથ, વેલા ધરમપુર પધારો, વેલા પધારો, વેલા પધારો. જીવા જરૂર
અકળાય છે વાલા વિના. એ નાથ, જન્મો જન્મથી તમારી વાટ જોઉં છું. આ વખતે મારી આવરદા પૂર્ણ થવા આવી છે. 80 વર્ષની ડોશી થઈ ગઈ છું. કાળ રૂપી શિશુપાળ મને લેવા આવે એ પેલા હે નાથ તમારી આ રૂકમિણીને આવી અને જાલી લ્યો જાલી લ્યો જાલી લ્યો. હે નાથ તમારા દર્શનની આશાએ આ તનડું ટકાવીને બેઠી છું. કૃષ્ણ દર્શન આશા સુધાવેલ તેણે જાણો યા પ્રાણ રાખેલ. હે નાથ મારી આંખડીઓ તમારા દર્શનની પ્યાસી છે. પધારો પધારો નાથ, તમે પધારો. તમારા વાલા સંતોને લાવો, તમારા વાલા ભક્તોને લાવો. તમારી નિત્ય સેવા કરતા એવા લાડુબાને જીવુબાને તો ભૂલતા જ નહીં. મહારાજ, નર્મદા નદીએ ઉતરતા તમારે દાણ નહીં દેવું પડે. હું એ ચોકી બેસાડું છું. બા પત્ર લખે છે, સિંહની બીક ના રાખતા, લૂંટારાઓની બીક ના રાખતા, ગાવ ગાવ ઉપર મેં ચોકી બેસાડી દીધી છે. મહારાજ, એક વાર એક વાર એક વાર વાલા એક વાર સમાચાર તો મોકલો કે હું આવું છું. પત્ર લખ્યો છે, 5 સવારો ભેગો એ પત્ર રવાના કર્યો. ભગવાન શ્રીહરિને વરતાલની અંદર એ પત્ર મળ્યો. હવે ભગવાન શ્રીહરિ અધીરા થયા છે. પોતાની સાથે સંતો ભક્તોને લઈ નીકળ્યા છે. એક પછી એક ગામ વટાવતા જાય છે. બોચાસણ આવ્યા છે. ભગવાન શ્રીહરિ ચરોતરના ગામડાઓને વિંધી કાનમની અંદર આવ્યા. હરિભક્તો વિનંતી કરે, મહારાજ એક રાત તો રોકાવ, એક રાત તો રોકાવ. ના, ધરમપુરની અંદર અમારો અમારો વિરહી આત્મા અમને તલખે છે. મહારાજ આગળ વધતા વધતા જાય છે. ડભાણ વટાવી, ભરૂચ વટાવી, નર્મદાના કાંઠે આવ્યા. માછીમારનું કલ્યાણ કરી ઉધના આવ્યા છે. સુરતના ભક્તોની સેવાને અંગીકાર કરી તાપી ઉતરી મહારાજ ધરમપુરની આજુબાજુના જંગલોની અંદર પ્રવેશ કરે છે. પ્રવેશ કરતા કરતા આગળ ધપતા ધપતા મહારાજ ચીખલી આવીને રહ્યા છે. ચીખલી આવી ધરમપુરની સરહદમાં પ્રવેશ કરી સૌ પ્રથમ ગામ પણજ આવ્યું છે. પણજમાં મહારાજ રોકાણા છે. ત્યાં કરમસદના પાટીદાર શ્યામળદાસને ત્યાં મોટું ભુવન છે. ત્યાં રોકાઈ મહારાજે સંદેશો મોકલાયો, રાજમાતા અમે તમારા અંતરના ઓરતાને પૂર્ણ કરવા ધરમપુરની અંદર આવી ચૂક્યા છીએ. અમે સદ્ય તમારા મહેલે પહોંચીએ છીએ. આપણું મધુર મિલન આવતીકાલે થશે. ગરજો બેન હરી તલાવે, ગરજો બેન હરી તલાવે, ગરજો પાસ સે જે ચલી આવે, ગરજો પાસ સે જે ચલી આવે, ગરજ કે શ્રી હરે હોતા હે બેલે, ગરજ કે શ્રી હરે હોતા હે બેલે. ભગવાન શ્રી હરિ પણ જ આવી અને રોકાયા. શ્યામળદાસ ની સેવાને અંગીકાર કરે. આ બાજુ ધરમપુર ની અંદર સંદેશો મોકલાયો, રાજમાતા ધરમપુરમાં હતા ને. સંદેશાવાહક શ્રીજી મહારાજનો સંદેશો લઈ ધરમપુરથી 15 કિલોમીટર દૂર વાંસદા કરીને રાજ છે. ત્યાં વાંસદા જઈ બાને સંદેશો આપે છે, હે માડી હે રાજમાતા, તમારા હૈયાનો સમ્રાટ, તમારો આધાર જેને તમે વર્ષોથી તલખો છો, એ ગરીબનો બેલી રુક્મિણીનો કાંડો જાળનાર ભગવાન તમારું કાંડું જાળવા આવી ગયા છે. કરજો બેન હરી તલાવે, કરજો બેન હરી તલાવે, કરજો કે શ્રી હરે હોત હે બેલે, 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 કરજો કો કબો દિયે ન મેલે, કરજો કો કબો દિયે ન
બાને એમ થાય છે મારો નાથ મારું કાંડું જાલશે હવે મને નહીં મૂકે નહીં મૂકે ગરજુ કો કબૂદીએ ન મેલી 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 આ બાજુ ધરમપુરની અંદર વજ્રદેવ કુંવર કૃષ્ણરાવ દિવાન મંત્રીઓ મળી એક સરસ મજાનો હાથી શણગાર્યો છે મોતીઓથી આખા હાથીને જડી દીધો માથે સોનાની અંબાડી મૂકી છે પોતાના રાજની અંદર ઢોલ નગારા ત્રાસા બધાય પડઘમ વગાડ્યા છે આખો રાજ આનંદ 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 આનંદથી છવાણું બધાય રાજવાસીઓ ભેગા થઈ પુરુષોત્તમ નારાયણને લેવા માટે સામે ગયા છે ભગવાન પોતે ત્યાંથી પધારે છે આ બાજુથી વજ્રદેવ સવારી લઈને ગયા છે રસ્તાની અંદર મધુર મિલન થયું રાજકુંવર વજ્રદેવે ભગવાન શ્રીહરિના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું શ્રીહરિના કંઠની અંદર ગુલાબનો હાર પહેરાવ્યો અને હાથીને ઝુકાવી મહારાજને પ્રાર્થના કરી પ્રભુ બિરાજો ભગવાન શ્રીહરિ હાથીની સવારીએ બિરાજમાન થયા છે ગામ લોકો જય જયકાર કરે છે ફૂલડે વધાવે છે બધાને આનંદ છે ભગવાનને નથી વસ્તીની અંદર શોધ્યા કરે છે હું જેને માટે આવ્યો એ ક્યાં છે વજ્રદેવની આજુબાજુ જોયું રાજનારીઓ તો ઘણી બધી છે પણ વૃદ્ધા કોઈ નહીં દિવાનની આજુબાજુ જોયું મંત્રીઓની આજુબાજુ જોયું પ્રજાઓની અંદર દ્રષ્ટિ રાખી ગોત્યા કરે છે મને જે તલખે છે વર્ષોથી મને મળવા માટે તલ પાપડ થાય એ આત્મા ક્યાં શોધે છે જય જયકાર થાય છે સવારી આગળ ચાલી છે આખાય નગરના નગરજનો અટારીઓની અંદર આવી ભગવાન શ્રીહરિના દર્શન કરે છે ભગવાન શ્રીહરિ ચારે બાજુ નજર ફેરવી બધાને દર્શન આપે દર્શન આપતા આપતા શોધે છે જેનો કાંડો જાલવાયો એ ક્યાં છે આહા કેવી રાજમાતાની ભક્તિ હશે વિચાર તો કરો ભગવાન ખુદ એને ગોતે છે આ બાજુ વાંસદાની અંદર રાજમાતા કુશળ કુંવરબાઈ પોતાની ભત્રીજી જીતબા અંતિમ શ્વાસો લે જ ત્યાં બેઠા છે અંતિમ શ્વાસ લે છે અંતિમ શ્વાસ લે છે સવારે ચાલતી 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 મહેલે પહોંચી ગઈ મહેલે આવી મહેલ ઉપર ભૂદેવે ભગવાન શ્રીહરિનું પૂજન કર્યું રાજકુંવરે મહેલની અંદર પધરાવ્યા મહેલની અંદર સિંહાસન ઉપર આરૂઢ થઈ ભગવાન શ્રીહરિએ કુંવરને પૂછ્યું રાજમાતા ક્યાં છે મહારાજ દરગુજર માફ કરજો રાજમાતા અહીંથી 15 કિલોમીટર દૂર છે આટલું સાંભળતા ભગવાન શ્રીહરિની આંખની અંદર આંસુડા આવી ગયા છે ગરજુ કે શ્રી હરિ હોત હૈલી નિર્ણય કરીને બેઠા કાલ સવાર થતા પહેલા જો રાજમાતા અહીં નહીં આવે તો હું ત્યાં એનું કાંડું જાલવા જઈશ રાજમાતાને સમાચાર મળ્યા તાબડતોબ રાજમાતાએ ઘડીની અંદર 2 ગાવ કાપે એવા મ્યાનાઓ તૈયાર કરી આરૂઢ થઈ 2 ગાવે મ્યાનો બદલે 3 કલાકની અંદર દોડતા દોડતા પડતા આખડતા લથડિયા ખાતા ખાતા રાજમાતા રાજમહેલે આવ્યા પોતાના હાથની અંદર ગુલાબનો હાર લીધો ભગવાન શ્રીહરિના કંઠની અંદર આરોપિત કરી એમના ચરણાર વિંદની અંદર ઢગલો થઈને મહારાણી કુશળ કુંવરબાઈ ઝૂકી અને નષ્ટ થયા છે અહો નાથ મને ન્યાલ કરે ન્યાલ કરે ન્યાલ કરે
गरज को कब दिए न मेले, गरज को कब दिए न मेले, गरज के श्री हरि होता है बेले, गरज के श्री हरि होता है बेले, महाराणी कुशल कुंवर बाई भगवान ना चरणों में पड़ा छे। भगवान जमणा हाथ नु कांडू जाली अने खेंचू छे, राजमाता तमारो संकल्प पूरो करा आया छे। राजमाता नु कांडू महाराजे जालू छे, राजमाता ना 3.5 करोड़ रुवाड़ा खड़ा थई गया छे, बैठा थई गया छे। महाराज ने पोताना बाहुपाश नी अंदर लई અને છાતી સરસા ચાપી દીધા, અહો મહારાજ આજ મને તમે ન્યાલ કરી, ન્યાલ કરી, વાહ વાલા તમે મને ન્યાલ કરી, ન્યાલ કરી, હવે અખંડ મારે ઘેર બિરાજમાન રહો। ભગવાન શ્રીહરિ ધરમપુરની અંદર રોકાયા છે। સંતોની સેવા, હરિભક્તોની સેવા, બહેનોની સેવાની અંદર રાજમાતા લાગ્યા છે। કેવી કેવી મહારાજની સેવા કરે છે, મહારાજ કેવી રીતે એમને સુખ આપે છે, કેવી કેવી તાવણી કરે છે, અને રાજમાતા કેવી ગરજ કરે છે, એ તમામ વાતો આવતીકાલની કથામાં લઈશું। આજે રાજમાતાના ચરણોમાં અહીંયા વંદન કરી એમની પાસે સત્સંગની ગરજની ભીખ માગી મારી કથાને વિરામ કરું। જય સ્વામિનારાયણ।